સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. નમસ્કાર, હું છું દક્ષ આહિર અને આજે ફરીથી એક લાંબા બ્રેક પછી તમારી સામે લઈને આવી છું એક રહસ્યમય સ્ટોરી. આશા છે કે તમને ગમશે. મિત્રો, આ સ્ટોરીને સારી રીતે સાંભળી શકાય એના માટે હેડફોનનો ઉપયોગ કરવો. ગામ દેવળગઢ, નામ અમરદેવ. 19 વર્ષનો ફૂટડો યુવાન. આજે તેની પત્નીના આણા તેડવા જવાનું હતું. કુટુંબ પૈસે ટકે ખૂબ જ સદ્ધર, ગર્ભશ્રીમંત કહી શકાય એવું કુટુંબ. પૈસે ટકે તો શ્રીમંત, પણ સંસ્કારોથી પણ શ્રીમંત. અમરદેવના લગ્ન નાનપણમાં જ થઈ ગયા હતા તેજપુરની રમણાબાઈ સાથે. રમણાબાઈનું કુટુંબ પણ સદ્ધર અને સંસ્કારી. રમણાબાઈની ઉંમર 17 વર્ષની હતી, પણ આદર, સ્નેહ અને સત્કાર તો એમના ખોળામાં રમતા. તેજપુર નામ જેવા જ એમના ગુણ પણ એટલા જ તેજસ્વી હતા, અને દેવળગઢ નામ જેવા જ માં ભગવતીના ઉપાસક એવા અમરદેવ હતા. આજ બધાના ચહેરા પર સ્મિત છે. બળદિયાના શિંગડામાં માખણ ઘસી, માથે તિલક તાણીને, નવરંગી શણગાર સજીને તૈયાર કરી દેવામાં આવ્યા છે. તેજલ અને દામિની નામની ઘોડીઓને કડપ અને ગોળ ચણાથી ધરવી દેવામાં આવી છે. ઝાનડિયું કલરવ કરતી પોતાના વજન જેટલા ઘરેણા પહેરીને શોભી રહી છે, અને રૂડા લગ્ન ગીતો ગવાઈ રહ્યા છે. અમરદેવ કેડે કટાર ને હાથમાં શમશેર ધરીને સોહામણા લાગી રહ્યા છે. આજે તો આ ધરતી સોળે કળાએ ખીલી છે. વચ્ચે ગાડાવટમાં આગળ અમરદેવની સાથે એમના કાકા ભીમળદેવ બંને તેજલ અને દામિની પર સવાર થઈને આગળ વધી રહ્યા છે. વચ્ચે ગાડાઓમાં બેનું અને દીકરીયું રૂડા ગીતો ગાઈ રહી છે, તો પાછળ કેટલાક ઘોડે સવારો તેમની સાથે આવી રહ્યા છે, ને દૂરથી દેખાતા માં ભગવતીના દેવળ બાજુ બધા જઈ રહ્યા છે. માં ભગવતીના દર્શન કરી ત્યાં સેવા કરી રહેલા મહંતને નમસ્કાર કરીને એમના આશીર્વાદ મેળવી એમની પાસે બેસે છે. ત્યારે મહંત ચિંતા વ્યક્ત કરતા કહે છે, અમરદેવ, ભીમળદેવ, મને તમારા પરાક્રમ અને શૌર્ય ઉપર પૂરો ભરોસો છે. માં ભગવતીની પાવન દ્રષ્ટિ સતત તમને માર્ગદર્શન આપતી રહી છે, પણ એક નિશાસાની સાથે થોડું અટકી મહંત કહે છે, પણ દીકરા, જે આપણી સાથે આગળ થઈ ગયું છે તેને પણ નકારી ન શકાય. એક હવીસના લીધે ઘણા બધા લોકો મોતને ભેટ્યા છે. નવી આવતી વહુ ઉપર તે હવીસની પહેલી નજર હોય છે. તમે વેલેરા જાઓ અને અંધારું થતાં પહેલાં પાછા રવાના થઈ જજો. માં ભગવતી તમારી રક્ષા કરે. જય માં ભગવતી, જય માં ભગવતી. બધા સમયસર પહોંચી જે પણ વિધિ હતી તે પતાવીને કહુંબા લઈને રમણાબાઈને સાથે લઈને નીકળવાની તૈયારી કરે છે, અને વડીલો ધ્યાન રાખવાની ભલામણ સાથે વિદાય આપે છે. પણ આ વખતે બધાને અંદર અંદર એક ડર સતાવી રહ્યો હોય છે. ગાડા વાટે કિચુડ કિચુડ અવાજ કરતા અધવચ્ચે જ રમણાબાઈના વેલડાની પૈડાની ધરી નીચે પડી જાય છે. ગભરાતા જીવે ભીમળદેવ ઘોડે સવારોને વેલના પૈડાની ધરી સરખી કરવાનું સૂચવે છે, પણ આ બધું પતે ત્યાં સુધીમાં જ અંધારું થવા આવ્યું હોય છે. ધીમે ધીમે તમરાના અવાજો સ્પષ્ટ થતા જણાય છે, અને આગળ જતા એ જ ઘટના ઘટે છે જેની સૌને બીક હતી. એક માથા વગરનો ભયાનક દેખાતો એવો ખવીસ,
જેણે કેટલીય જાનોને ઘરે પહોંચવા નથી દીધી. એવો ખવિસ આ બધાનો રસ્તો રોકીને ઊભો રહ્યો છે. પણ આજે એનો સામનો હતો માં ભગવતીના ઉપાસક એવા અમરદેવની સામે. અમરદેવ ભગવતીને યાદ કરે છે અને મહંતે આપેલી એ ભભૂતને ખવિસના શરીર ઉપર છાંટી દે છે અને પછી સંભળાય છે કાનના પડદા ફાડી નાખે એવો ભયાનક અવાજ. બધા જેમ તેમ કરીને મંદિર સુધી પહોંચે છે. ત્યાં સુધીમાં એ ખવિસ મંદિરની બહાર ઊભેલો દેખાય છે. ખવિસને જોઈને મહંત કહે છે, દુષ્ટ, તે કેટલાય લોકોનો જીવ લીધો છે, પણ તું ભૂલી ગયો કે આજે તારો સામનો કોની સામે છે. હું આ જ દિવસની રાહ જોતો હતો કે ક્યારે તું મારી સામે આવે. આ ઘોર વગડામાં હું તારો નાશ કરવા માટે જ 13-13 વર્ષથી અહીંયા જ રહું છું. 15-15 વર્ષથી આ ગામમાં શરણાઈના સૂરો નથી સંભળાયા. આજે માં ભગવતી તારો વિનાશ કરશે. હવે તું ક્યાંય નહીં જઈ શકે. માં ભગવતીની કૃપાથી અમરદેવ અને મહંત બંને થઈને એ ખવિસને પાતાળ ભેગો કરે છે. વિક્રાંત, હું 15 વર્ષની હતી ને ત્યારે આ વાત મને મારા દાદીએ કહી સંભળાવી હતી. આ અમારા કુળદેવીનું 500 વર્ષ જૂનું મંદિર છે. અમરદેવની આ વાતને લગભગ 250 વર્ષ થયા છે. પણ વિક્રાંત, આજે પણ અંધારું થયા પછી આ રસ્તા પરથી કોઈ જ નથી નીકળતું. વિક્રાંત, 6 વાગવા આવ્યા છે, ઘરે બધા રાહ જોતા હશે, હવે આપણે નીકળવું જોઈએ. હા હા સુવર્ણા, જઈએ જ છીએ, તું ચિંતા ન કર. અને હા સુવર્ણા, તું આ અમારી નવી બુલેટને તારા અમરદેવ દાદાની ઘોડી સમજી શકે છે. જી મિત્રો, હું છું દક્ષા આહિર અને આ હતી મારી નવી સ્ટોરી. કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, આમાં લીધેલા નામ, સ્થળ અને પાત્રો બધું જ કાલ્પનિક છે. આ સ્ટોરી કોઈની જાતિ જ્ઞાતિ કે કસ્સાને પણ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી નથી, તો તેની નોંધ લેવી. ફરી મળીશું એક નવી સ્ટોરીની સાથે. ત્યાં સુધી મને રજા આપો, ખુશ રહો, હસતા રહો. ટેક કેર એન્ડ ગુડ બાય.